हे गाइस, दिस इज अमित प्रजापति ब्लॉग्स। आज हम गुजराती में बात करेंगे। आरती प्रजापति बोलो, केवू चाले छे? आज गुजराती में बात करवानी छे साहेब। गुजराती में ब्लॉग बनाव्यो छे, आज गुजराती में बधी वातो थशे। आज अमारा घर में जे शाकभाजी वावी छे एना विशे बात करीशु, थोड़ी अमारा घर नी बात करीशु, अमारा बाळको विशे बात करीशु। तारे शू केवू छे आरती? 10 ઇંચ કરીશ, બરાબર? તો તમને આ બ્લોગ ગમે તો તમે કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો। જે મરચા વાવ્યા હતા એ મોટા થઈ ગયા છે, બાજુમાં જામફળી છે નાની, દેખાય છે તમને, બાજુમાં તુવેર, દૂધીનો વેલો, આ મરચા અલગ જાતના છે, આ પણ તમને દેખાય છે, જોઈ શકો છો તમે। આ જામફળી છે, હજુ નાની છે, આ મરચાનો વિકાસ બહુ મોટો જોવા મળે છે। જુઓ તમે, મરચા મોટા થઈ ગયા છે, ફૂલ આવવા માંડ્યા છે, હવે ટૂંક સમયમાં એને મરચા પણ બેસી જશે। મરચાની અલગ અલગ જાતિ અહીંયા મેં વાવી છે, તમે જોઈ શકો છો। બાજુમાં જામફળી છે, મરચાના લગભગ 10 થી 15 છોડ વાવ્યા છે, અને આ છે રીંગણા। રીંગણના છોડ અમે લાવ્યા હતા, અલગ અલગ જાતના છે, કાળા રીંગણ, ભટ્ટા અને બધું છે અલગ અલગ। દૂધીનો વેલો તમે જોઈ શકો છો મિત્રો, બહુ મોટો થઈ ગયો છે। આગળના બ્લોગમાં તમે જોયું હશે તો એમાં એકદમ નાની હતી દૂધી, આ દૂધીનો વિકાસ બહુ વધારે જોવા મળે છે। અહીંયા જામફળીનો વિકાસ પણ તમે જોઈ શકો છો, અહીંયા પણ ફૂલ આવવા મળે છે રીંગણાને, હવે આ જામફળી એનો વિકાસ થઈ ગયો છે। અહીંયા તમે જોઈ શકો છો, આ જે દૂધી હતી એકદમ નાની હતી, હવે મોટી થઈ ગઈ છે। દૂધીનો વેલો અમે બાજુમાં દોરી કરીને અલગ અલગ મારા પપ્પાએ ચડાવ્યું છે, આસોપાલા ઉપર પણ દૂધી તમને જોઈ શકાશે, દેખાતી હશે। ફૂલ આવવાની તૈયારી છે, ફૂલ બેસી ગયા છે, હવે ટૂંક સમયમાં આના ઉપર દૂધ આવવાની શરૂઆત થશે। અહીંયા પણ તમે કારેલા બધા અલગ અલગ વેલા છે, મરચાંનો ધરુ બીજો બતાવું તમને, મરચાંનો જે વાયા હતા એ પણ અલગ અલગ જાતના, આ તુવેર છે, આ જુઓ ભાઈ રીંગણા, અલગ અલગ જાતના કેવા મોટા થઈ ગયા, જુઓ દેખાય છે ને, પર પત્તા ઉપર થોડો રોગ આવેલો છે, એની દવા છાંટી છે, પણ હવે જોઈએ કેવું થાય છે। ફૂલ આવવાની તૈયારી છે, ફૂલ આવી ગયા છે, અમુક છોડ નાના છે, અમુક નાના રહી ગયા છે। બીજું જામફળી બાજુમાં વાવી હતી, જે દેશી જામફળી આપણે હોય એની વાત કરવાની હતી। દેશી જામફળી અમે વાવી હતી, લગભગ મહિનો થવા આવ્યો આને, તો આનો વિકાસ પણ તમે જોઈ શકો છો। આગળ બીજા રીંગણના ધરુની વાત કરીએ આગળ, બરાબર જુઓ મોટો થઈ ગયો છે ધરું, તુવેર। બીજા અમે એની સાથે આ ટામેટાના છોડ લાવ્યા હતા, અમુક નાના રહી ગયા છે ને અમુક મોટા થઈ ગયા ટામેટાના, તમે જુઓ ફૂલ આવી ગયા છે। ટૂંક સમયમાં શાકભાજી ઉતરશે અને એનો નવો બ્લોગ બનાવીશું, ત્યારે વિડીયો તમને ગમે તો તમે આગળ શેર કરજો મિત્રો। મિત્રો આરવ આવી રહ્યો છે, આરવ સ્કેટિંગ કરે છે, સ્કેટિંગ બતાવજે બેટા, ગાર્ડનમાં ના થાય બેટા, અહીંયા ગાર્ડનમાં સ્કેટિંગ ના થાય, ના થાય સ્કેટિંગ। વીરુ આવી ગયો છે, ઓહો વીર આવી ગયો છે અમારો વીર, ચલો રોડ ઉપર આપણે આરવને વીરુનું સ્કેટિંગ જોઈએ, આરવ સ્કેટિંગ કેવું કરે છે, ચલો બતાવું તમને। આરવ ફાસ્ટ, આરવનું સ્કેટિંગ જોઈએ, ચાલો મિત્રો। આરાધ્યા આવી ગઈ છે, આરાધ્યા આરવ આવે છે સ્કેટિંગ લઈ, આરવ ફાસ્ટ, સાથે વીરુ પણ દોડે છે, આરવ આવી ગયો છે, ગાય ગા, પાછો આવી યાર, મિત્રો આરવ ક્યાંય શીખવા ગયો નથી, એ પોતાની જાતે જ શીખી ગયો છે, એટલે આપણામાં જો કળા હોય ને તો ક્યાંય જવાની જરૂર નહીં સાહેબ, વગર કોચિંગ ક્લાસે એને આવડી ગયું છે, અહીંયા
જોઈ શકો છો તમે, ક્લિપ માર યાર, રિવર્સ ગાય ગા, નીચે બેસી જા, નીચે બેસીને, અરે વાહ. આરતી શું કરે છે તું? અહીંયા પાછળ ગાર્ડનમાં મેં મારા જીમના થોડા સાધનો વસાયેલા છે, તમે જોઈ શકો છો, કસરત કરવા માટે અલગ અલગ. આ સાધનોમાં રોજ હું સાંજે 6 વાગે 6-7 ટાઈમમાં કસરત કરું છું. અલગ અલગ કસરત કરવાથી ઘણા બધા ફાયદા થાય છે, અને યોગ પણ કરું છું સાથે સાથે. જો તમને મારો આ બ્લોગ ગમે મિત્રો, તો લાઈક કરજો, શેર કરજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. નવા નવા વિડીયો તમને મોકલતા રહીશું, અને તમને કેવા પ્રકારના વિડીયો ગમે છે એનો જરૂરથી કોમેન્ટ કરજો. જય માતાજી. નવા બ્લોગમાં મળીશું, આવજો.